विद्यार्थी नहीं, मैंने SYB सेम 3 અને એમાં આપણે ગ્રાહકની સમતુલા વિશે ચર્ચા કરતા હતા અને ગ્રાહકની સમતુલાની ચર્ચામાં આપણે તટસ્થ રેખા અને તક રેખા એ બંનેનો અભ્યાસ કર્યો હતો. સમજવાની વસ્તુ એ છે કે તટસ્થ રેખા અને તક રેખા એ બંને ગ્રાહકની સમતુલામાં ખૂબ જ અગત્યના છે અને એને કારણે ગ્રાહકની સમતુલાનો પ્રશ્ન અગત્યનો બને છે. કારણ કે ગ્રાહકની સમતુલામાં તટસ્થ રેખા અને તક રેખાની ખૂબ મોટી ભૂમિકા છે. એટલે એ બંનેનો અભ્યાસ જરૂરી હતો. એટલે પહેલાં આપણે તટસ્થ રેખાનો અભ્યાસ કર્યો, ત્યાર પછી તક રેખાનો અભ્યાસ કર્યો. ગ્રાહકની સમતુલામાં આપણે કેટલીક બાબતોનો વિચાર કરવાનો હતો કે આપેલી કિંમત રેખા તટસ્થ રેખાને સ્પર્શવી જોઈએ અથવા સીમાંત અવેજીનો દર અને બંને વસ્તુનો કિંમત ગુણોત્તર સરખા થવા જોઈએ. આ આવશ્યક શરત છે પણ પર્યાપ્ત શરત નથી. તેથી તેની સાથે બીજી પર્યાપ્ત શરતનું પણ પાલન થવું જોઈએ. એટલે કે સ્પર્શ બિંદુએ તટસ્થ રેખા એના ઉદ્ગમ બિંદુથી જોતા બહિર્ગોળ હોવી જોઈએ, એટલે કે સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ. જો સીમાંત અવેજીનો દર વધતો હોય તો સ્પર્શ બિંદુએ સમતુલા પ્રાપ્ત થશે નહીં. એટલે ગઈકાલે આપણે ચર્ચા કરી, એ ગઈકાલની ચર્ચામાં આપણે એમ કહ્યું હતું કે અહીંયા જ્યારે ગ્રાહકની સમતુલાની ચર્ચા છે ત્યારે ગ્રાહકની સમતુલાની ચર્ચામાં તટસ્થ રેખા અને તક રેખા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગ્રાહક તેની સંપૂર્ણ આવક ખર્ચી નાખે છે અને મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે છે. બીજું, એ ઊંચામાં ઊંચી તટસ્થ રેખા ઉપર અને કિંમત રેખાના સ્પર્શ બિંદુ ઉપર ઉપભોક્તાની સમતુલા અને મહત્તમ સંતોષની સ્થિતિ દર્શાવે છે. પણ અહીંયા બીજી જે મહત્ત્વની બાબત છે, પહેલી ગ્રાહકની સમતુલા માટેની બે શરત છે. પહેલી શરતનો આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો કે એની તટસ્થ રેખા એ આપેલી કિંમત રેખા તટસ્થ રેખાને સ્પર્શવી જોઈએ, સ્પર્શ કરવો જોઈએ, આવું આપણે અભ્યાસમાં ગઈકાલે જોયું હતું. પણ એની સાથેની બીજી શરતનો અભ્યાસ બાકી હતો. આ એક આવશ્યક શરત છે કે કિંમત રેખા તટસ્થ રેખાને સ્પર્શવી જોઈએ, પણ એ આવશ્યક શરત હોવા છતાં એ પર્યાપ્ત શરત નથી. તેથી તેની સાથે બીજી પર્યાપ્ત શરતનું પાલન થવું જોઈએ. સ્પર્શ બિંદુએ તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોવી જોઈએ અને આ એનું તટસ્થ રેખાના લક્ષણમાં આપણે અભ્યાસ કર્યો હતો. એટલે કે સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ. જો સીમાંત અવેજીનો દર વધતો હોય તો સ્પર્શ બિંદુએ સમતુલા પ્રાપ્ત થશે નહીં. એનો અર્થ એ થયો કે એના ઉદ્ગમ બિંદુએથી જોતા તટસ્થ રેખા બહિર્ગોળ હોવી જોઈએ. જો એ બહિર્ગોળ ન હોય તો એ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરી શકશે નહીં. કે એનું કારણ છે કે ઉદ્ગમ બિંદુએથી જોતાં જો તટસ્થ રેખા સ્પર્શ બિંદુએ અંતર્ગોળ હોય તો એનો અર્થ એ થયો કે સીમાંત અવેજીનો દર વધતો જાય છે. આપણે અભ્યાસ કર્યો તો આગળ કે ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ કામ કરે છે. સીમાંત અવેજીનો દર વધતો જાય છે એવો અભ્યાસ નહોતો કર્યો. આપણે એવો અભ્યાસ કર્યો હતો કે સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે. સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે એનો અર્થ શું કર્યો હતો કે ગ્રાહક બીજી વસ્તુના વધારે એકમો ખરીદે છે ત્યારે પહેલી વસ્તુના કેટલાક એકમો છોડવા માટે તૈયાર થાય છે. એટલે અહીંયા એ પહેલી વસ્તુના એકમો છોડે છે તો જ એ બીજી વસ્તુના વધારે એકમો ખરીદી શકે છે. આમ બનવા પાછળનું કારણ પણ આપણે જોયું હતું અભ્યાસમાં કે કિંમત આપેલી છે, ગ્રાહકની આવક આપેલી છે, આવક નિશ્ચિત છે, કિંમત નિશ્ચિત છે અને એ આવક અને કિંમત નિશ્ચિત છે એ સંજોગોમાં ગ્રાહક એ આપેલી કિંમતે પોતાની મર્યાદિત આવકમાં જે એકમો ખરીદે છે એ એકમોની આપેલી કિંમતે જો બીજી વસ્તુના એકમો વધારે ખરીદવા જાય તો એણે પહેલી વસ્તુના એકમો જતા કરવા પડે છે. અને એટલા માટે જો આ સ્થિતિ હોય તો તટસ્થ રેખા એ એના ઉદ્ગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોવી જોઈએ. જો બહિર્ગોળ હોય તો જ ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ કામ કરે છે.
જો બહિર્ગોળ ન હોય તો ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ કામ કરતો નથી. એટલે જો તટસ્થ રેખા એના ઉદ્ગમ બિંદુએ બહિર્ગોળ હોય તો શું થાય, અને અંતર્ગોળ હોય તો શું થાય? બિંદુએ બહિર્ગોળ હોય છે, પણ કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં તટસ્થ રેખા એના ઉદ્ગમ બિંદુએ અંતર્ગોળ ન જ હોઈ શકે. જેમ બહિર્ગોળપણું ઘટતા સીમાંત અવેજીનો દર દર્શાવે છે, તેમ અંતર્ગોળપણું પણ વધતા સીમાંત અવેજીનો દર દર્શાવે છે. જો તટસ્થ રેખા એના ઉદ્ગમ બિંદુએથી બહિર્ગોળ ન હોય તો એ સીમાંત અવેજીનો દર વધતો બતાવે છે. અચ્છા, સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ. અહીંયા જો અંતર્ગોળપણું બતાવે તો એ વધતા સીમાંત અવેજીનો દર દર્શાવે છે. જો તટસ્થ રેખા એના ઉદ્ગમ બિંદુએથી અંતર્ગોળ હોય તો ગ્રાહક બે વસ્તુઓને બદલે એક જ વસ્તુની ખરીદી કરશે અને મહત્તમ સંતોષ પ્રાપ્ત કરશે. પણ અહીંયા જીઆર હિક્સ અને એલન તો એવું વિચારે છે કે ગ્રાહક ક્યારેય એના આવક મર્યાદિત આવકમાંથી કોઈ એક વસ્તુની ખરીદી કરતો નથી. એ ખરીદીના વિવિધ સંયોજનો હોય છે, અને ખરીદીના વિવિધ સંયોજનો એટલે નારંગી છે, સફરજન છે, ચીકુ છે, એમ 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 કહી શકાય આપણે કે વિવિધ વસ્તુઓ છે. અહીંયા આપણે અભ્યાસ માટે ઉદાહરણ તરીકે આટલું લીધું છે, પણ ગ્રાહક પોતાની મર્યાદિત આવકમાંથી એ ઘણી બધી ચીજવસ્તુઓનું ખરીદીનું આયોજન કરે છે, માત્ર કોઈ એક ચીજવસ્તુની ખરીદી કરતા નથી. એ ઘણી બધી ચીજવસ્તુઓની ખરીદી કરતા હોવાને કારણે એ સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે. જો માત્ર એ એક જ વસ્તુની ખરીદી કરે અને મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે તો એના ઉદ્ગમ બિંદુએથી તટસ્થ રેખા બહિર્ગોળ હોવાને બદલે અંતર્ગોળ જ હોવાની જે હોતી નથી. અહીંયા જ્યારે ગ્રાહકના વર્તનનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ગ્રાહકના વર્તનના અભ્યાસમાં આ વસ્તુ ખૂબ મહત્ત્વની છે. એટલા માટે કે અહીંયા જે તટસ્થ રેખા છે એના ઉદ્ગમ બિંદુએથી અંતર્ગોળ નહીં પણ બહિર્ગોળ હોય છે. પરસ્પર સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટેની સીધી તટસ્થ રેખાઓ દર્શાવી શકાય, પણ કિંમત રેખા તટસ્થ રેખાને કોઈ એક બિંદુએ સ્પર્શ કરશે નહીં. કારણ કે સીધી તટસ્થ રેખા સીધી કિંમત રેખાને કોઈ એક બિંદુએ સ્પર્શ કરી શકે નહીં, અને આવા કિસ્સામાં સીધી તટસ્થ રેખાઓને સીધી કિંમત રેખા છેદશે. આથી બે શક્યતાઓ સર્જાશે. એક તો કિંમત રેખાનો ઢોળાવ સીધી તટસ્થ રેખાના ઢોળાવ કરતાં વધુ હોય, અથવા એવું પણ બને કે કિંમત રેખાનો ઢોળાવ સીધી તટસ્થ રેખાઓના ઢોળાવ કરતાં ઓછો હોય. એટલે પરસ્પર સંપૂર્ણ અવેજી વસ્તુઓ પણ હોતી નથી. અહીંયા જેઆર હિક્સ અને એલન એવી વાત કરે છે કે જ્યારે ગ્રાહક પોતાની પાસેની મર્યાદિત આવકમાંથી આપેલી કિંમતે વિવિધ વસ્તુઓના સંયોજનની ખરીદી કરે છે, અને તે સંજોગોમાં તેનું વર્તન એવું હશે કે જ્યારે કોઈ એક વસ્તુના વધારાના એકમો ખરીદવાનું નક્કી કરે ત્યારે પહેલી વસ્તુના કેટલાક એકમો એણે છોડી દેવા પડે, ખરીદવાના બંધ કરવા પડે. આ બાબત આપણે વિચારી હતી. એટલે પહેલી વસ્તુ હતી કે તટસ્થ રેખા એ બહિર્ગોળ જ હોવી જોઈએ, કારણ કે તો જ સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ. અને એટલા માટે ગ્રાહકની સમતુલામાં એમ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકની સમતુલામાં બે શરતો પરિપૂર્ણ રીતે પાલન થવું જોઈએ. એ કિંમત રેખા તટસ્થ રેખાને સ્પર્શવી જોઈએ, એ આવશ્યક શરત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ પર્યાપ્ત શરત નથી. અને એની સાથેની જે પર્યાપ્ત શરત છે તે એ છે કે સ્પર્શ બિંદુએ તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુએથી જોતાં અંતર્ગોળ ન હોવી જોઈએ, બહિર્ગોળ હોવી જોઈએ. બહિર્ગોળ હોવી જોઈએ એટલે કે એનો અર્થ એ થયો કે સીમાંત અવેજીનો દર ઘટતો હોવો જોઈએ. જો સીમાંત અવેજીનો દર વધતો હોય તો સ્પર્શ બિંદુએ સમતુલા પ્રાપ્ત થશે નહીં, એ આપણે અભ્યાસમાં જોયું. બીજું, પરસ્પર સંપૂર્ણ અવેજી વસ્તુઓ પણ ન હોવી જોઈએ. બીજી ત્રીજી બાબત એ છે, એકબીજાની સંપૂર્ણ પૂરક વસ્તુઓ પણ ન હોવી જોઈએ. એટલે ઉપભોક્તાની સમતુલામાં વિક્ષેપ પાડનારા પરિબળોની વાત કરીએ તો ઉપભોક્તાની આવક બદલાય તો પણ ગ્રાહકની સમતુલા બદલાય. ઉપભોક્તા જે ચીજવસ્તુઓની ખરીદી કરવાનું છે એની કિંમત બદલાય તો પણ એ ઉપભોક્તાની ગ્રાહકની સમતુલા બદલાય.
એટલે ગ્રાહકની સંતુલામાં ફેરફાર કરનાર બે પરિબળો છે, ઉપભોક્તાની આવક અને વસ્તુઓની કિંમત. અહીંયા આપણે આટલી ચર્ચા કરીને અહીંયા આ ચર્ચા પૂરી કરીએ છીએ. હવે પછી તમારા અભ્યાસનો મુદ્દો છે ગ્રાહકનો અધિક સંતોષ, એના વિશેની ચર્ચા કરીશું. આ ચર્ચા મેં વિસ્તૃત રીતે એટલા માટે કરી છે કે ઘણીવાર તટસ્થ રેખાની મદદથી ગ્રાહકની સંતુલા સમજાવો એ વખતે તમારે તટસ્થ રેખાઓનો પણ ઉલ્લેખ કરવો પડે, કિંમત રેખાનો પણ ઉલ્લેખ કરવો પડે. તટસ્થ રેખા અને કિંમત રેખાની જે ગ્રાહકની સંતુલા છે એમાં પહેલી આવશ્યક શરતનો પણ ઉલ્લેખ કરવો પડે, પર્યાપ્ત શરતનો પણ ઉલ્લેખ કરવો પડે, અને એ પણ બતાવવું પડે કે જો આ શરતો ન સંતોષાય તો ગ્રાહક સંતુલા પ્રાપ્ત કરી શકશે નહીં. અને છેલ્લે એ પણ બતાવવું પડે કે ગ્રાહકની સંતુલામાં વિક્ષેપ પાડનારા જો કોઈ પરિબળો હોય તો એ બે પરિબળો છે, ગ્રાહકની આવક બદલાય તો એની સંતુલા બદલાય અને વસ્તુની કિંમત બદલાય તો પણ એની સંતુલા બદલાય. આટલી અગત્યની ચર્ચા એટલા માટે છે, એટલા માટે બે લેક્ચર આમાં મૂક્યા છે કે તમે ગ્રાહકની સંતુલાને બરાબર સમજી શકો. ઘણીવાર આ પૂછાય છે કે તટસ્થ રેખાની મદદથી ગ્રાહકની સંતુલા સમજાવો, એટલે આને તૈયાર કરવા માટેની કોશિશ કરજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણીવાર પૂછાયો છે વર્ણનાત્મક પ્રશ્નોની અંદર, લોંગ ક્વેશ્ચનની અંદર, એટલે એને તૈયાર કરવા માટેની કોશિશ કરજો. અહીંયા હું આ ચર્ચાને વિરામ આપું છું. સમજવાની કોશિશ કરજો, જ્યારે જ્યારે રૂબરૂ મળવાનું થશે ત્યારે ત્યારે જે જે ડાયાગ્રામ નહીં સમજાઈ હોય એને સમજાવવા માટેની કોશિશ કરીશ. એક એક ડાયાગ્રામને આપણો ઉલ્લેખ કરી અને સમજવા માટેના પ્રયત્ન કરીશું. પણ અહીંયા તમે તમારી પાસે જે કંઈ મટીરિયલ્સ હોય એને આધારે આને સમજવા માટેની કોશિશ કરજો અને ગ્રાહકની સંતુલા તટસ્થ રેખાની મદદથી સમજાવો એ તૈયાર કરજો. હા, હું આ ચર્ચાને વિરામ આપું છું.